शिक्षण ज्ञान साथ संकळायेला हता।
મગજમાં વિચારી રહ્યા હતા ત્યારે એક રાજકીય પરિવારમાં ઉછેર થયો હતો, એટલે કે એમનો પરિવાર ઓની અંદર સુખ સંપત્તિ ધન દોલત બહુ હતી, પરંતુ એકવાર જ્યારે આ સિદ્ધાર્થ પોતાના રાજ્ય જે રાજપાલ છે એ રાજમહેલની પ્રદક્ષિણા કરવા બહાર નીકળે છે અને એ સમયની અંદર એ જે જે જુએ છે સિદ્ધાર્થમાંથી શું બની ગયા? બુદ્ધ બની ગયા.
નો અર્થ થાય છે જાગૃત કે જ્ઞાની, અને ત્યારબાદ તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. હવે આપણે સમજીશું ગૌતમ બુદ્ધે શું ઉપદેશ આપ્યો. હવે આપણે ગૌતમ બુદ્ધે શું ઉપદેશ આપ્યો એના વિશે સમજીશું. તો ગૌતમ બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું કે સૌપ્રથમ એમના જે પેલા પાંચ બ્રાહ્મણ મિત્રો હતા, એ પાંચ બ્રાહ્મણ મિત્રોને એ શારનાથની અંદર આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સૌપ્રથમ ઉપદેશ આપે છે, અને એમના આ પ્રથમ ઉપદેશને ધર્મ ચક્ર પ્રવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જે આ ધર્મ ચક્ર પ્રવર્તન તરીકે એમનો આ જે પ્રથમ ઉપદેશ છે એને ઓળખવામાં આવે છે. હવે એમની કુલ ચાર આર્ય સત્ય છે એ આપણને સમજાવ્યું છે ગૌતમ બુદ્ધે, કે આર્ય સત્ય કુલ કેટલા છે તો ચાર. કયા કયા? તો સંસાર દુઃખમય છે. આપણે જે સંસારમાં રહીએ છીએ એ સંસાર દુઃખોથી ભરેલો છે. એક નંબરનું. બે નંબરનું દુઃખનું કારણ તૃષ્ણા છે, એટલે કે જે તૃષ્ણા આપણી ઈચ્છાઓ અનંત છે, આપણી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, એ જ આપણા દુઃખનું કારણ છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, એટલે કે આપણને જે દુઃખ આપણે જે દુઃખ અનુભવીએ છીએ એ આપણી ઈચ્છાઓ અનંત હોવાના કારણે જો દુઃખનો નાશ કરવો હોય તો આપણે જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવો જોઈએ. અને ચોથું હતું જે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી આ જે તૃષ્ણા છે એનો ત્યાગ થાય છે. આ કુલ એમના ચાર આદ્ય સત્ય હતા. હવે અષ્ટાંગિક માર્ગ એની અંદર આ વસ્તુઓ આવે છે, તો એનો સમ્યક, સમ્યકનો અર્થ થાય છે સારી રીતે, અને જે સમ્યક શબ્દ છે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો છે. તો આપણી સારી દ્રષ્ટિ હોવી જોઈએ, વાણી હોવી જોઈએ, આપણો સંકલ્પ હોવો જોઈએ, કર્મ, આજીવિકા, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિ, એ જો આપણી સારી હશે તો આપણો સંસાર એકદમ સરસ હશે. હવે જે ગૌતમ બુદ્ધ હતા એ મહાન સુધારક તરીકે કેવી રીતે ઓળખાયા એ સમજીશું. તો એનો ઈશ્વર અને આત્માનો ઇનકાર. ગૌતમ બુદ્ધ શું કહે છે કે આ દુનિયાની અંદર ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે નહીં, એટલે એમણે ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો. કર્મકાંડનો વિરોધ, એટલે કે જે પશુ હિંસા થતી હતી, પશુની બલિ ચડાવવામાં આવતી હતી, આ બધી વસ્તુઓનો ગૌતમ બુદ્ધે વિરોધ કર્યો હતો. જે ઉચ્ચ નીચના ભેદભાવ, આજથી વર્ષો પહેલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રો એવા ચાર વર્ણો હતા, એની અંદર ઉચ્ચ નીચના ભેદભાવ હતા કે આ માણસ ઉચ્ચ કહેવાય, માણસ નીચ કહેવાય, એવા જે ભેદભાવો પ્રવર્તતા હતા એનો ત્યાગ પણ, એનો વિરોધ પણ ગૌતમ બુદ્ધે કર્યો હતો. અને ચાર નંબર છે સ્ત્રીઓની મહત્વ. સ્ત્રીઓ પણ પુરુષ સમોડે છે, જે પુત્ર હોય છે એના અગ્નિ સંસ્કાર કરે છે, એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
मृत्यु न थाय एटले के जे जन्मे छे एनुं मृत्यु निश्चित छे। तो आजे बस आटलुं ज। हवे आपणे एक ઉત્તમ બુદ્ધને લગતો સરસ મજાનો વિડિયો નિહાળીશું। ધોરણ 6 પ્રકરણ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। ઈસવીસન પૂર્વે 6 સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા। ઈસવીસન પૂર્વની 6 સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું, તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે। આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું। ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન। ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટકમાંથી ઘણી માહિતી સાંપડે છે। 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા, તે ગણરાજ્ય હતું। આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા, શુદ્ધોધનના પત્ની મહાદેવી। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા, તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા। નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા। કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। આલાર કલામ તેમના ગુરુ હતા। સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા, અહીં તેઓ ધ્યાન ધરતા હતા। સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા। તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને। સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા। તેમની પત્નીનું નામ યશોધરા હતું। તેમને એક પુત્ર પણ હતો, તેનું નામ રાહુલ હતું। ગૃહત્યાગ અને સાધના। લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું। એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા। પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા। ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરોવેલા નામના સ્થળે ગયા। અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી। તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં, અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે। તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો। બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી। ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા। બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે। પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા। ઉપદેશ: જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા। સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો। બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે।
બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે ચાર આર્ય સત્ય છે. એક, સંસાર દુઃખમય છે. બે, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રણ, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચાર, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. આટલું જાણો, સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, સમ્યક સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ સારી રીતે એવો થાય છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવધર્મથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા. એક, ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. બે, કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રણ, ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન નથી બનતો. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. ચાર, સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું, નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારો કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે.